ગોધરા શહેરમાં ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદે દિવસ દરમિયાન રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી રામેશ્વર નગર સોસાયટીમાં પહોંચી અને આ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો। અહીં એક દિવ્યાંગ વૃદ્ધ ચારે કોર પાણીની વચ્ચે ફસાયેલા જોવા મળ્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર કરેલી અરજીઓ અને વિનંતીઓ છતાં તંત્ર તેમની કોઈ જ મદદ નથી કરી રહ્યું અને પાછલા 20 વર્ષોથી દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। પાણી ઘરોમાં બધાના ઉભરાય છે, દર વખતે અરજીઓ આપે છે, ઓફિસરો બી આવે છે, જોઈને જતા આવે છે, કોઈ પણ રસ્તો અમારો નિકાલ કરતા નથી। તો આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવી તાત્કાલિક સ્થિતિ નિયંત્રણમાં લેવાની માંગ કરી હતી। મુખ્યમંત્રીને કહેવા માંગીએ છે કે એસી ઓફિસમાં બેસીને કાગળ પર પ્રી મોનસૂન પ્લાન બનાવવાને બદલે પ્રજા જે ટેક્સ ભરે છે એની જે અત્યારે આ તકલીફો છે, જે લોકોને જીવવાનું મુશ્કેલ છે, એની માલ મિલકતને નુકસાન થઈ રહ્યું છે, તાત્કાલિક ગોધરા ખાતે સક્ષમ અધિકારી આ વિસ્તારોની સ્થળ મુલાકાત લે। સાથે જ તેમણે સ્થાનિકોને સમસ્યાના કાયમી નિકાલનું આશ્વાસન પણ આપ્યું। રાજુ સોલંકી, દિવ્ય ભાસ્કર, ગોધરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।